पूजन करवानू, मोळू खावानू अने पांच दिवस रेवा। विद्यार्थी मित्रों, आपणा भारतीय संस्कृतिनी परंपरा प्रमाणे घणी बधी एवी वातो छे के बीजा देशमां नथी, अने एना ज भागरूपे व्रत ए आपणो पायो छे। व्रत एटले के नियम। तमे कोई पण जग्याए जाओ, जेम के शाळाए तमे आवो छो तो शाळाना तमारे नियमो पाळवा पड़े। एवी ज रीतना जीवन में पण अमुक नियमो जरूरी छे, अने आ नियमो दरेक माटे छे। अने ए नियमो केवा होय ने कई रीते पाळी शकाय एनु ज्ञान आपतू नानी बाळाओनुं व्रत एटले गौरी व्रत। नानी नानी बाळाओ नियम पाळे छे के मोळू खावानुं पांच दिवस, एकटाणुं ज करवानुं, व्रत पूजा करवानी एटले के शिव पार्वती ने पूजवाना, अने पछी छेले दिवसे जागरण करवानुं। जागरण एटले के जागता शीखवानुं। कोई आफत आवी पड़ी होय के कोई एवी मुश्किलीनो समय होय तो एमां तमे जागी शको, ए माटे आ व्रत करवामां आवे छे। आ उपरांत पौराणिक कथा अनुसार हिमालय पुत्री एटले के माता पार्वतीए शंकर भगवानने रिझवा माटे व्रत कर्युं हतुं, अने ए गौरी कहेवाया, અને એટલા માટે બહેનોનું આ કરાતા વ્રતને ગૌરી પૂજન કહે છે। નાની નાની બાળાઓ સરસ મજાની તૈયાર થઈ અને ગોરમાં એટલે કે ગૌરી માતાને, ઉમા પાર્વતી એને એનું પૂજન કરે છે, અને જવારા વાવે છે। વિદ્યાર્થી મિત્રો, આ જવારા વાવવા અને જવારાનું પૂજન કરવું એટલે વળી શું? તો વિદ્યાર્થી મિત્રો, આ જે व्रत आवे छे, व्रतनी शुरुआत जे थाय छे ए अषाढ़ महीनाथी थाय छे। तमे जो अत्यारे चोमासानो माहोल छे, बधी जग्याए घास उगी निकळतुं होय छे। ए घास तो एनी मेळे उगी निकळे छे, पण खेडूतो ખેતર ખેડે છે ત્યારે એમાં ધન ધાન્ય વાવે છે। તો જુવારા વાવવાની પદ્ધતિ પણ કંઈક આવી જ છે। ઘઉં, ચોખા, મગ, જુવાર, બાજરો, તલ આ બધું નાખી અને જુવારા વાવવામાં આવે છે। આ સાત ધાન વાવી અને જુવારા વવાય છે। અને એ જુવારા આમ જોઈએ તો નાની બાળકાઓને શીખવાડવામાં આવે છે કે સમય જતાં આ રીતે ધન ધાન્ય ઉગે છે અને સમૃદ્ધિ થાય છે, એટલે કે ખેતી વિશેની પાયાની માહિતી પણ આ દ્વારા આપવામાં આવે છે। અને ત્યાર પછી એને ગૌરી રૂપે પૂજા કરવામાં આવે છે। ત્યાર પછી એની ઉપર રૂ ને કંકુ લગાવી અને નાગલા ચડાવવામાં આવે છે। અને વિદ્યાર્થી મિત્રો, આ નાગલા એટલે ભગવાન શિવનું પ્રતીક। તો આ રીતે શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે, અને નાની બહેનો ફળાહાર કરી એટલે કે ફળો ખાય અથવા તો મોળો ખાય અને વ્રત પૂજન કરતી હોય છે। તમે જોઈ શકો છો કે પૂજામાં કેટલી બધી વસ્તુ હોય છે। નાગરવેલના પાન છે, સોપારી છે, કમર કાકડી છે અને વિવિધ જાતના ફૂલો છે। તો આ રીતે આની પણ ઓળખ થાય નાની બાળાઓને, એટલા માટે આ વ્રતની આ રીતે પૂજા કરવામાં આવે છે। ઘઉં, ચોખા વગેરે ભગવાનને ચડાવવામાં આવે છે, જેથી કરીને આપણા દેશમાં ખેતી પ્રધાન હોવાથી અત્યારે ખેડૂતોની શરૂઆત થતી હોય છે, એટલે કે ખેતીની શરૂઆત થતી હોય છે। ખેડૂતો છે એ બીજ રોપણી કરતા હોય છે, અને વરસાદ આવે પછી એ ધન ધાન્ય પાકતું હોય છે। તો ભગવાન પાસે, ગોરમા પાસે એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે અમારા ઘરના ભંડારો છે એ સમૃદ્ધિથી ભરપૂર રહે, અને નાની બાળાઓ સરસ મજાના જુવારા હાથમાં લઈ અને સવારમાં નદી કિનારે અથવા તો નાવા જતી હોય છે। ત્યાર પછી
સ્વચ્છ થઈ ખેતર ખેડતી હોય છે અને ભગવાન શિવની પૂજા કરતી હોય છે. તો આ રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કે અમારા ઘરમાં ભરપૂર ધન સંપત્તિ રહે એટલા માટે ગોરમાનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત અષાઢ વદ અષાઢ સુદ અગિયારસથી શરૂ થાય છે અને ગુરુ પૂર્ણિમાને દિવસે સમાપ્ત થાય છે. તો પાંચ દિવસમાં આ બહેનો મોળું ખાય અને વ્રત કરતી હોય છે. તો જોઈએ તો પાર્વતી છે એ શક્તિનું સ્વરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, ભાઈઓને વ્રત કરવાનું કીધું હોય તો એક દિવસ પણ મોળું ખાઈ શકતા નથી અને એટલા માટે જ આપણા દેશમાં સ્ત્રીઓને શક્તિ રૂપે પૂજવામાં આવે છે. એ પાંચ દિવસ મોળું ખાઈને પણ પોતાની ભૂખ સહન કરે છે, નિયમમાં નિયમ પાળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓને પહેલેથી આ રીતે શીખવવામાં આવે છે. ત્યાર પછી મોટી બહેનોનું વ્રત જયા પાર્વતી પણ આવે છે, એમાં પણ આ જ રીતે પૂજન કરવામાં આવે છે, પણ એ મોટી દીકરીઓ રહેતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું અત્યારે ગૌરી વ્રત શરૂ થઈ રહ્યું છે. તો દરેક નાની મોટી બહેનોને ગૌરી વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગૌરી વ્રત સાચા દિલથી કરજો. કહેવાય છે કે ગૌરી વ્રત સારી રીતે કરે તો કંત કહ્યાગ્રહ મળે છે, પણ હવે તો ખબર નહીં, પણ એની સાથે સાથે સારું ભણવું પણ પડશે. એકલા વ્રતના નિયમો પાળવાથી પણ કંઈ મળી જતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, કંઈ પણ વસ્તુ પાળવા માટે, કંઈ પણ વસ્તુ મેળવવા માટે અભ્યાસ ખૂબ જરૂરી છે, એ પણ શીખવે છે. તો નાની નાની બાળાઓને વિનંતી છે કે પોતાનો અભ્યાસ પણ નિયમિત ચાલુ રાખે અને જીવનમાં ધાર્મિક રીતે આપણી ભારતીય સંસ્કૃતિ રૂપે જે નિયમો શીખવવામાં આવે છે, મમ્મી પપ્પા તરફથી આપણને આ વારસામાં મળતું હોય છે. અને હું તો કહું છું કે દરેક બહેનોએ પૂજા વિધિ અને નિયમ પાળવા જોઈએ. ભલે એક દિવસ તો એક દિવસ મોળું ખાવાનું રાખવું જોઈએ. ભાઈઓએ કરી શકે એવું નથી કે બહેનો જ કરે, મોળું તો એ ખાઈ શકે, તો જ ખબર પડે કે સ્ત્રીઓની પાસે કેટલી સહન શક્તિ છે. હું હર વખત કહું છું કે જેટલી સહન શક્તિ, જેટલી લાગણીશીલ બહેનો છે એટલી ભાઈઓ છે જ. તો આ વાત બહુ સ્પષ્ટ છે અને સુંદર પણ છે. તો નાની નાની બાળાઓને ગૌરી વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જવારા પણ તમે જોઈ શકો છો અને ખૂબ સરસ રીતે નાની બંને બહેનોએ, બંને દીકરીઓએ પૂજા કરવા જાય છે અને એને વ્રત કર્યું છે. તો એની ખૂબ ખૂબ દિવાળીબેન પ્રાથમિક શાળા વતી બંને બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને જેટલી બહેનોએ વ્રત કર્યા છે એ બંને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આ ગૌરી વ્રતનો જે કઈ મહિમા છે એ મહિમા બરોબર જળવાઈ રહે એ રીતે વ્રત કરજો અને સાથે સાથે અભ્યાસક પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં ફરી મળીશું ગુરુ પૂર્ણિમા સાથે. ગુરુ પૂર્ણિમાનો નવો વિડીયો આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક અપીલ છે કે ગુરુ પૂર્ણિમા વિશે એક લિંક હું તમને મોકલીશ, એ ડાઉનલોડ કરવાની છે અને તમારા જીવનમાં તમે જેને ગુરુ માનતા હોય એ ગુરુને એની અંદર તમારે ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન જ છે. એ ઓનલાઈન ફોર્મ ભરી અને એમાં ગુરુનું પૂજન અર્ચન કઈ રીતે કરવું એની વિધિ આવશે અને એ પ્રમાણે વિધિ પ્રમાણે તમારે પૂજન અર્ચન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. નમસ્તે, આભાર. Yola, yo che, yo che,